સિદ્ધપુર શહેરને એક પવિત્ર નગરી કહેવામાં આવે છે. સરસ્વતી નદી કાંઠે આવેલ 5 સ્વયંભૂ મહાદેવ મંદિર આવેલા છે. સિદ્ધપુર સરસ્વતી નદી કાંઠે આ નગરમાં એક નહીં પણ 5-5 સ્વયંભૂ મહાદેવ આવેલા છે. ગુજરાતમાં સ્વયંભૂ શિવલિંગો એક સ્થળે એકથી વધારે હોય તેવું જે કદાચ આ એક નગર છે. પ્રથમ મંદિર અરડેશ્વર મહાદેવ સરસ્વતી નદી કાંઠે આવેલ અતિ પ્રાચીન શ્રી અરડેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવાલય છે. કહેવાય છે કે અનેક સિદ્ધ ઋષિમુનિઓ બાણ ઉપાસના કરી શિવ સામ્રાજ્ય મેળવેલ. આ જગ્યાનું વાતાવરણ તમામ પ્રકૃતિથી સંપત્તિઓથી ભરપૂર છે. સાધના ઉપાસના માટે પ્રેરણાદાયક છે. આ સ્થળે તપસ્વી શ્રી ગુરુ મહારાજ દેવશંકર બાપાની ભૂમિ છે, જેઓએ અરડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સતત વર્ષો સુધી તપસ્યા કરી હતી. આ જગ્યામાં પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવશંકર બાપાનો આશ્રમ છે. અહીં એક અરડેશ્વર મહાદેવના દર્શનનું અને બીજું ગુરુ મહારાજના દર્શનનું, એમ બે દર્શનનો મહિમા છે. અહીંયા શ્રાવણ માસના છેલ્લા સપ્તાહ દરમિયાન 24 કલાક ઓમ નમઃ શિવાયની ધૂન રહે છે. બીજું મંદિર બ્રહ્માંડેશ્વર મહાદેવ સરસ્વતી નદી કાંઠે આવેલ બ્રહ્માંડેશ્વર મહાદેવ સ્વયંભૂ મહાદેવ આવેલ છે. આ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ જગ્યામાં પથરાયેલું છે. સ્વયં બ્રહ્માજીએ શિવલિંગની સ્થાપના કરી હોવાથી આ શિવલિંગને બ્રહ્માંડેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ શિવલિંગ સ્વયં દેવો દ્વારા સ્થાપિત થઈ સર્વપ્રથમ પૂજાય છે, તેથી તેના દર્શન અને પૂજા માત્રથી સઘળા પાપો દૂર થાય છે. ત્રીજું મંદિર વાલ્કેશ્વર મહાદેવ સરસ્વતી નદી કાંઠે આવેલ વાલ્કેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે. આ શિવાલયની સ્થાપના બ્રહ્માજીના કહેવાથી વાલ્યખિલ્ય મુનિઓએ કરી હતી. પૌરાણોમાં વર્ણવ્યા મુજબ સરસ્વતી નદીમાં સ્નાન કરી વાલ્યખિલ્યેશ્વર મહાદેવની વિધિવત ઉપાસના પૂજા કરે તે બ્રહ્મહત્યાના પાપમાંથી છૂટી જાય છે. શિવની ઉપાસના માટે આ ઉત્તમ સ્થાન છે. વાલ્યખિલ્ય ઋષિનું ઇન્દ્રદેવે અપમાન કરતા ઋષિમુનિઓએ શ્રાપ આપેલ અને તેમને અહીં મંદિર બનાવેલ. તમામ મંદિરની આજીજી કરતા દેવાધિદેવ મહાદેવ આ જગ્યાએ પ્રગટ થયેલા. ત્યાંથી આ મહાદેવનું નામ વાલ્કેશ્વર મહાદેવ પડ્યું હતું. ચોથું મંદિર છે સિદ્ધેશ્વર મહાદેવ બિંદુ સરોવર પાસે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે. કહેવાય છે કે સિદ્ધેશ્વર મહાદેવનું શિવલિંગ બાણરૂપે પ્રગટ થયેલ. જે મનુષ્ય બિંદુ સરોવરમાં સ્નાન કરી સિદ્ધેશ્વર મહાદેવનું પૂજન કરશે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે, તેમજ સર્વ મનોકામના પૂરી થાય છે. માતૃશ્રાદ્ધ કરવા આવતા યાત્રાળુઓ આ મહાદેવના દર્શને આવતા હોય છે. પાંચમું મંદિર વટેશ્વર મહાદેવ સિદ્ધપુરથી થોડેક દૂર દેવડી ગામ પાસે આવેલ સરસ્વતી નદીના કાંઠા ઉપર આવેલ વટેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે. આ મંદિર અત્યંત પ્રાચીન છે. જૂના સમયમાં આ શિવાલય નજીક જગન્નાથ કલ્યાણાર્થે પોતાનો દેહ અર્પણ કરનાર મહાન પુરાણ પ્રસિદ્ધ દધીચી ઋષિનો આશ્રમ આવેલો હતો. ભગવાન મહર્ષિ વ્યાસે અહીં તપ કર્યું હતું, તેથી તે વ્યાસપીઠ તરીકે પણ ઓળખાય છે. મંદિરની સામે જ વિશાળ જળકુંડ આવેલ છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે ગુપ્તવાસ દરમિયાન આ સ્થળે મુકામ કર્યો હતો, જેની સાક્ષી રૂપે પાંડવોની ગુફા પણ મોજૂદ છે. સમગ્ર ગુજરાતમાં કોઈ એક શહેરમાં 5 સ્વયંભૂ શિવાલયોના દર્શન કરવા હોય તો સિદ્ધપુરની યાત્રા જરૂરથી કરવી જોઈએ. અહેવાલ વિપુલ ભોઈ, સિદ્ધપુર. હું દર્શનાર્થી કૌશલ જોશી દેવોની નગરી સિદ્ધપુરમાં આજરોજ શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે શ્રાવણ માસમાં સિદ્ધપુરના દેવાલયો શિવના નાદથી ગુંજી ઉઠે છે. હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ શિવાલયોમાં આવતા હોય છે, પૂજા અર્ચના કરતા હોય છે, અભિષેક કરતા હોય છે. અહીંયા સિદ્ધપુરમાં 5 સ્વયંભૂ મહાદેવ મંદિર આવેલા છે, તેમાં સરસ્વતી નદી કિનારે આવેલ અતિ પ્રાચીન એવું અરવડેશ્વર મહાદેવ મંદિર, ત્યાં સંતશ્રી અમારા દેવશંકર બાપા પણ થઈ ગયા. સામેની બાજુ બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર, આપણે જે ઊભા છીએ એ વાલ્કેશ્વર મહાદેવ મંદિર. અમને વાલ્કેશ્વર મહાદેવ મંદિરનું જે શિવલિંગ છે તેની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરેલી છે. અહીંયા એની ગાથા એવું કહે છે કે અહીંયા વાલ્યખિલ્ય કરીને ઋષિ થઈ ગયા. એમનું અપમાન ઇન્દ્રદેવે કર્યું હતું. એ ઇન્દ્રદેવે જે અપમાન કર્યું તેથી કરીને વાલ્યખિલ્ય ઋષિએ એમને શ્રાપ આપ્યો હતો અને અહીંયા બાંધી દીધા હતા. એ શ્રાપમાંથી બ્રહ્માજીએ એમને મુક્ત કરાયા હતા અને ત્યારથી આ
શિવાલયનું નામ વાલ્કેશ્વર મહાદેવ મંદિર પડ્યું છે. ચોથું આપણે બિંદુ સરોવર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને પાંચમું છેલ્લું સરસ્વતી નદી કિનારે વટેશ્વર મહાદેવ મંદિર. અહીંયા આખા શ્રાવણ માસ દરમિયાન અહીંયા શિવાલયોમાં બ્રાહ્મણો દ્વારા અહીંયા પૂજા અર્ચના થતી હોય છે, અભિષેક થતો હોય છે. શ્રાવણ માસના છેલ્લા અમાસે છેલ્લા દિવસે અહીંયા હવન થાય છે વાલ્કેશ્વર મહાદેવ મંદિરે, તથા છેલ્લે આપણે પ્રસાદ પણ હજારોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ લેતા હોય છે. આમ કુલ મળીને અહીંયા ગણીએ તો ઉત્તર ગુજરાતની પણ ગુજરાતમાં એક જ એવા શહેર છે જ્યાં પાંચ સ્વયંભુ મહાદેવ આવેલા છે. આમ આખા શ્રાવણ માસ દરમિયાન અહીંયા દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં આવીને અને દર્શનનો લાભ લેતા હોય છે.